કડીની ભારતીય બનો સંસ્થા દ્વારા સર્વધર્મ સંભાવ કેળવાય એ માટે કોમી એકતા સંમેલનનું આયોજન કરાયું હતું. આ સભામાં અજમેરની ગરીબે નવાજ ચિશ્તીની દરગાહના દિવાન સૈયદ જૈનુલ આબેદીન ચિશ્તી, હિન્દુ ધર્માચાર્ય સભાના મહામંત્રી પરમાત્મા નંદજી મહારાજ, વડતાલના નૌતમ પ્રકાશ સ્વામી, દેકાવાડાના કાલિદાસ બાપુ સહિત સંતો મહંતો હાજર રહ્યા હતા. एक इंसानियत के नाते वो जो अपने विचार इन द इंटरेस्ट ऑफ जनरल पब्लिक रख सकता है या राज्य स्तर के हित के अंदर रख सकता है या राष्ट्रीय हित के अंदर रख सकता है, उसको अगर आधार बना करके इस किस्म के फंक्शंस और जगहों पर भी ऑर्गेनाइज किए जाएं तो वो देश हित में है. पर भारतीय भावना से लोगों बने કોણ જાણે કેમ એક પ્રકારની ધાર્મિક અસહિષ્ણુતા આજે જોવામાં આવે છે. અમારો જ શ્રેષ્ઠ અને બીજા નકામા, અને માટે અમારા સિવાય બીજાને અમને મારવાનો અધિકાર, અમારે બીજાને છેતરવાનો અધિકાર અમારા ધર્મમાં આપે છે, એ પ્રકારની અસહિષ્ણુતાએ આજે દેશમાં અશાંતિ અને ઉદ્વેગ ફેલાવ્યા છે. ત્યારે ભારતીય બનો આ સંસ્થા દ્વારા હિન્દુ મુસલમાન ખ્રિસ્ત ઈસાઈ જીતને ભી યહાં હૈ યહાં રહેને વાલે પહેલે ભારતીય બનકર જીએ ઇસકે લિયે યે સંસ્થા કી બહોત આવશ્યકતા હૈ. મહેસાણા જિલ્લાના જોટાળાના વતની જનકભાઈ ચાવડાએ કડીમાં ભારતીય બનુ નામની સંસ્થા શરૂ કરીને દેશમાં આતંકવાદ, ભ્રષ્ટાચાર, બળાત્કાર તેમજ ભ્રૂણ હત્યા જેવા દૂષણો સામે સમાજમાં જાગૃતિ લાવવા અભિયાન હાથ ધર્યું છે. એ સમયે જ એ પ્રકારના જુદા જુદા કાર્યક્રમો જે છે કે લોકોને અને ખાસ કરી ભારતીયોને, ચાહે મુસલમાન હોય, હિન્દુ હોય, ખ્રિસ્ત હોય, ક્રિશ્ચિયન હોય, કોઈ પણ બાબતને મારા ભારતીય સાથે જોડાય અને એ લોકો અમારી સાથે રહે ત્યાં સુધી મારા કાર્યક્રમો તો ચાલશે. આ કોમી એકતા સંમેલનમાં રાજકીય પક્ષ અથવા પ્રવૃત્તિથી પર રહીને ધર્મ કે સંપ્રદાયનો ભેદભાવ રાખ્યા વગર ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરીને રાષ્ટ્રહિતના કાર્ય કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કેમેરામેન રાજેશ પ્રજાપતિ સાથે સુરેશ વણોલ, વીટીવી, મહેસાણા.